સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની અધ્યક્ષસ્થાને લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે ચૂંટણી કાર્યક્રમ અંગેની જાણકારી માટે જિલ્લા કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નૈમિષ દવેની અધ્યક્ષસ્થાને લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે ચૂંટણી કાર્યક્રમ અંગેની જાણકારી માટે જિલ્લા કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલ સાથે નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ હોવાનું જણાવતા જિલ્લા કલેક્ટર નૈમિષ દવેએ જણાવ્યું હતું કે ચૂંટણી જાહેર થતાં જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી 2024 જાહેર થતાં ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયાની વિગતો મુજબ સાબરકાંઠા જિલ્લામાં ચૂંટણી અંગેનું જાહેરનામું 12 એપ્રિલ 2024, ઉમેદવારી પત્રકો ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ 2024, ઉમેદવારી પત્રકોની ચકાસણીની 20 એપ્રિલ 2024, ઉમેદવારી પત્રક પરત ખેંચવાની છેલ્લી તારીખ 22 એપ્રિલ 2024 રહેશે. 7 મે 2024ના રોજ મતદાન અને 4 જૂન 2024ના રોજ મતગણતરી થશે. ચૂંટણી પ્રક્રિયા 6 જૂન 2024ના રોજ પૂર્ણ થશે. સાબરકાંઠા જિલ્લાના 4 વિધાનસભા વિસ્તારોના સમાવિષ્ટ થાય છે, જેમાં હિંમતનગરમાં વિધાનસભા વિસ્તારમાં 326, ઈડરમાં 333, કીરબમમાં 323 અને પ્રાંતિજમાં 297 મળી કુલ 1,279 મતદાન મથકો કાર્યરત થશે, જેમાં જિલ્લાના 57,04,490 પુરુષ, 55,27,755 સ્ત્રી તેમજ 46 અન્ય એમ મળી જિલ્લાના કુલ 11,27,291 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ 7 મે 2024ના રોજ કરી શકશે. આદર્શ આચારસંહિતાના અમલમાં નિષ્પક્ષ રીતે ચૂંટણી કાર્યવાહી થાય તે માટે ચૂંટણી સંબંધી કોઈપણ ફરિયાદી ટોલ ફ્રી નંબર 1950 મતદાર સંબંધી હેલ્પલાઇન સતત કાર્યરત રહેશે. આ ઉપરાંત જિલ્લા કંટ્રોલ ટોલ ફ્રી નંબર 1800 233 60 15 27 72 29 91 96, ખર્ચ સેલ કંટ્રોલ ટોલ ફ્રી નંબર 1800 233 60 13 0 27 72 29 91 90 કાર્યરત રહેશે. આ ઉપરાંત 18 વિડીયો સર્વેલન્સ, 7 વિડીયો વ્યૂઇંગ, 26 ફ્લાઇંગ સ્ક્વોડ, 25 સ્ટેટિક સર્વેલન્સ અને 7 એકાઉન્ટિંગની ટીમ કરી કામગીરી કરશે. 5 સાબરકાંઠા સંસદીય મત વિભાગમાં આવેલ તમામ 7 વિધાનસભા મતદાર વિભાગોમાં વિધાનસભા મત વિભાગ દીઠ 7 મહિલા સંચાલિત સખી મતદાન, 1 આદર્શ, 1 PWD તથા જિલ્લા કક્ષાએ 1 યુથ મતદાન ઊભું કરવા આયોજન કરેલ છે. જિલ્લા ચૂંટણી અધિકારી નૈમિષ દવે ચૂંટણી નિષ્પક્ષ, ન્યાયી, શાંતિપૂર્ણ અને સંપૂર્ણ પારદર્શી બની રહે અને સાબરકાંઠા જિલ્લામાં મોડેલ પ્રકારની ચૂંટણી પૂર્ણ થાય તે માટે સહકાર આપવા અનુરોધ કર્યો હતો. પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેક્ટર કૃષ્ણા વાઘેલા, નાયબ ચૂંટણી અધિકારી ભૂમિબેન કેસવાલા, મામલતદાર માહિતી ખાતાના સંબંધિત અધિકારી, કર્મચારીઓ તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, JDSTV, સાબરકાંઠા. ભારતના ચૂંટણી પંચે સમગ્ર દેશમાં આગામી લોકસભાની ચૂંટણી માટેનો કાર્યક્રમ બહાર પાડ્યો છે. દેશમાં 7 ફેઝમાં ચૂંટણી થવાની છે, એમાં ગુજરાતમાં 3જા ફેઝમાં ચૂંટણી થવાની છે. 12મી એપ્રિલે ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે અને 7મી મે આપણું પોલિંગ હશે અને 4 જૂને સમગ્ર દેશમાં કાઉન્ટિંગ હાથ ધરવામાં આવશે. આપણું 5 સાબરકાંઠા લોકસભા વિધાનસભામાં સાબરકાંઠા જિલ્લો અને અરવલ્લી જિલ્લો 2 જિલ્લાઓ આવેલા છે. કુલ 19 લાખ જેટલા મતદારો છે. આ 19 લાખ મતદારોમાં આપણે 29 વર્ષ સુધીના મતદારો જોઈએ, 18 વર્ષની ઉંમરના 54,000 મતદારો છે અને 19 થી 29ના મતદારો 4,34,000 જેવા,
એટલે કુલ એવરેજ 5 લાખ જેટલા યુવા મતદારો આ વખતે વોટિંગ કરનાર છે. સાથે સાથે જિલ્લામાં સાબરકાંઠા અને અરવલ્લીમાં 367 મતદારો સત્તાયુ મતદારો છે, જે 99+ની ઉંમરવાળા મતદારો છે. આપણા સાબરકાંઠા જિલ્લામાં 1,289 મતદાન મથકો છે, 961 લોકેશન છે. અને અરવલ્લી અને સાબરકાંઠા આપણે પાર્લામેન્ટની વાત કરીએ તો 2,326 મતદાન મથકો જિલ્લામાં આવેલા છે, 5 સાબરકાંઠા લોકસભામાં. એક આ વખતે વધારાની જે વાત છે એમાં 85+ના મતદારો, જે મતદારોની ઉંમર 85 કરતા વધારે છે, અને જે PWD મતદારો છે, દિવ્યાંગ મતદારો છે, જેમને 40% કરતા વધારે દિવ્યાંગતા છે, તો એ મતદારોને ફોર્મ 12D એમના ઘરે જઈને આપવામાં આવશે. આ 12D ના આધારે જો તેઓ પોતે હોમ વોટિંગ કરવા ઈચ્છતા હશે તો તેઓ ફોર્મ 12D ભરીને મોકલી આપવાનું રહેશે. તો અમારા પોલિંગ સ્ટાફ, પોલિટિકલ પાર્ટીના એજન્ટ એમને ટાઈમ શેડ્યુલની જાણ કરશે અને એમના ઘરે જઈ અને પોસ્ટલ બેલેટથી મતદાન કરાવશે. એક બીજી વાત એવી છે કે સર્વિસ સેવા મતદારો છે, આર્મીના જવાનો છે, BSF છે, તો એ લોકોને આપણે ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ ETPBSમાં આપણે આવરી લીધા છે અને અહીંયાથી અમે ઇલેક્ટ્રોનિકલી એમને પોસ્ટલ બેલેટ પત્ર મોકલીશું. ત્યાં એમના કમાન્ડિંગ ઓફિસર અને યુનિટ ઇન્ચાર્જ એ પોસ્ટલ બેલેટ પેપરને અમે કોડવર્ડ આપીશું, એનો QR કોડ પણ હશે, એના આધારે ડાઉનલોડ કરશે. ડાઉનલોડ કરી અને ફોર્મ 13B 13C એમને આપશે કવર, અને 13A ના જે સૂચનાઓ છે એ બધી આપશે, અને એ એમને ત્યાં આગળ વોટિંગ કરી અને પછી અહીંયા પરત મોકલવાના રહેશે. ચૂંટણીનો સ્ટાફ છે, જે પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીનો જે સ્ટાફ હશે અને અમે ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટ આપશું, એટલે EDC ના આધારે એમની જે મતદાન મથક ઉપર ડ્યુટી હશે ત્યાં આગળ EDC ના આધારે મતદાન કરશે. અને એ સિવાયના જે મતદારો છે, પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીની બહારના મતદારો છે, એમને અમે પોસ્ટલ બેલેટ આપવાના છીએ. પોસ્ટલ બેલેટમાં પણ સમગ્ર રાજ્યમાં આ વખતે બહુ સુંદર આયોજન કરેલું છે. દરેક જિલ્લામાંથી એના નોડલ ઓફિસર એક્સચેન્જ કરશે, પહેલાં ફોર્મ 12 એક્સચેન્જ કરશે, પછી પોસ્ટલ મતપત્રો એક્સચેન્જ કરશે, અને ત્રીજા એક્સચેન્જ મેળામાં પોલ્ડ જે મતપત્રો હશે એ લઈ આવશે. એટલે ચૂંટણી ફરજ પરના પણ જે કોઈપણ સ્ટાફ મતદાનથી વંચિત ના રહે, SRP પોલીસના જવાનો અને આર્મીના જવાનો તમામ લોકો મોટી સંખ્યામાં મતદાન કરે એ પ્રકારના પ્રયત્નો કર્યા છે. જિલ્લાની આપણે વાત કરીએ તો જિલ્લામાં ગત લોકસભામાં સ્ટેટનું મતદાન 64.11% હતું અને નેશનલ એવરેજ 67.40% હતી. જિલ્લાની એવરેજ તો નેશનલ એવરેજ કરતાં પણ વધારે હતી, 70% જેટલું મતદાન થયેલું હતું. અને આપણી એક ખાલી પ્રાંતિજ વિધાનસભા મતદાન મથક જેમાં 66.47% થયું હતું, એટલે નેશનલ એવરેજ કરતાં ખાલી 0.93% ઓછું મતદાન થયું હતું. આ વખતે આપણે જે 50%થી ઓછા મતદાન થયા હતા એવા 6 મતદાન મથકો છે, એમાં હું અને આપણા DDO સાહેબ છે એ આ સ્વીપ અને ટીપ જે આપણી એક્ટિવિટી કરવાની છે મતદાન વધારે જાગૃતિ માટેની, એના નોડલ ઓફિસર છે. અમે આ ગામોની પણ મુલાકાત લીધી છે અને આ 50%થી ઓછા જેમાં વોટિંગ થયું હતું એમાં મતદાન વધારે થાય એ માટે પ્રયત્નો કરીએ છીએ. બીજું, જિલ્લામાં 243 મતદાન મથકો એવા હતા કે પુરુષ અને સ્ત્રી મતદાનમાં 10%થી વધારે તફાવત હતો. પુરુષ મતદાન 70% હોય તો એ બૂથ ઉપર 60% અથવા એનાથી ઓછું સ્ત્રી મતદારોનું વોટિંગ થયું છે. એટલે ચૂંટણી પંચે ફેમિલી વોટિંગનો પણ એક કન્સેપ્ટ આપ્યો છે, એટલે આપણે મતદાન કરવા જઈએ પરિવાર સાથે જઈએ, એટલે એના કારણે મહિલા મતદારો છે એ પણ આપણે કવર થઈ જશે. સાથે સાથે આપણે DRDAના સહયોગથી અને DDO સાહેબ એમાં એક્ટિવલી ઇન્વોલ્વ છે, સેલ્ફ હેલ્પ ગ્રુપની આપણે મદદ લઈ અને ગ્રામ્ય કક્ષાએ નાના નાના ક્લસ્ટરોમાં આપણે મહિલાઓનું વોટિંગ વધારે થાય એ માટે આપણે ઓલરેડી ઝુંબેશ ચાલુ કરી દીધી છે. આશા વર્કરો, આંગણવાડીની બહેનો એમની પણ આપણે મદદ લેવાના છીએ, એટલે મહિલા મતદારોનું વોટિંગ પણ વધારે થાય. આપણે રાજ્ય અને ચૂંટણી પંચે 72% મતદાનનું ટાર્ગેટ આપેલું છે, એટલે આપણે આ 6 મતદાન મથકો જે 50%થી ઓછા છે અને 243 મતદાન મથકો છે જેમાં પુરુષ અને સ્ત્રી મતદારમાં 10%થી વધારે તફાવત છે એને આપણે કવર કરીએ અને ફેમિલી વોટિંગનો કન્સેપ્ટ આપણે કવર કરીએ. સાથે સાથે સ્કૂલોમાં અમે બાળકોને એક પ્રતિજ્ઞાપત્ર લેવા માટે કીધું છે, એ પ્રતિજ્ઞાપત્રમાં હું વોટિંગ કરીશ. એ વોટિંગમાં એટલે બાળક તો મતદાર નથી પણ એના ઘરે જ હશે, એના મધર ફાધર ભાઈ બહેન મોટા હશે એ મતદાર હશે, તો એમાં ફરજિયાત
મમ્મીની સહી લેવાની છે, મધરની સહી લેવાની છે, અને પછી એ પ્રતિજ્ઞા પત્રને એ પાછું આપવાનું છે. એટલે મહિલાનું વોટિંગ વધે એવા આપણે ચૂંટણી પંચના પણ પ્રયત્નો છે. એટલે મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે આપણું જે 72% જે વોટિંગનું ટાર્ગેટ છે એથી પણ વધારે મતદાન જિલ્લામાં થશે અને જિલ્લામાં મુક્ત અને ન્યાય ચૂંટણી થાય એ માટેના તમામ પ્રયત્નો જિલ્લા વહીવટીતંત્ર કરશે. રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો ગાંધીજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ ઝેરીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ સેવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સેવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163-5204. પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઈલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે. ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ. લેડીઝ ઇનરવેર આઈટમ પણ ઉપલબ્ધ. પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખત ની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે. સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજો માળ સિટી સેન્ટર કોમ્પ્લેક્સ સીટ પી એન્ડર આર હાઈસ્કૂલ ની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ પ્રાંતિજ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 6351229403 9033378 7875 3